પરંતુ આત્મીય પ્રેમ સહનશીલતા માનવ સેવા તથા સત ચરિત્રનું સ્વરૂપ છે ગુરુ ગોવિંદસિંહ ચમકોરના કિલ્લામાં રહીને મોગલો સામે યુદ્ધ કરી રહ્યા હતા મુખવાલથી જતી વખતે તેમની માતા અને બે નાના પુત્ર ફતેહસિંહ અને જોડાવર્ષસિંહ છૂટા પડી ગયા હતા પરંતુ ગોવિંદસિંહ યુદ્ધ કાર્યમાં વ્યસ્ત હોવાના કારણે તેમને સ્વજનોને શોધવાનો પણ સમય મળી શક્યો ન હતો તેઓ પોતાના પુત્ર અજીત અને જુજ્જારસિંહની સાથે ચમકોરમાં કિલ્લામાં રહીને આગળની યોજના બનાવીને તેનો અમલ કરવામાં કાર્યમાં વ્યસ્ત હતા એ વખતે કેટલાક દૂતોએ એક સંદેશ લઈને તેમની પાસે આવ્યા તેઓ મુખવાલ અને આનંદગઢ તરફ આવ્યા હતા ગુરુ ગોવિંદસિંહે દૂતોનું સ્વાગત કર્યું અને હસીને પૂછ્યું બતાવો ભાઈ અમને છોડીને ગયેલા શીખો અને વિખુટા પડી ગયેલા માતા તથા બંને કુમારોના કોઈ સમાચાર છે જો ક્ષત્રોના કોઈ સમાચાર હોય તો તે પણ બતાવો દૂતોએ કહ્યું કે ગુરુજી જે શીખો મુખવાલથી આપનો સાથ છોડીને જતા રહ્યા હતા તેમને તેમના કુટુંબીઓએ ધીક્કારીને દ્રેશ દોહી કહ્યા તેમની પોતાની ભૂલનું ભાન થયું અને તેઓ આપની પાસેથી ક્ષમા માગવા માટે આવી રહ્યા છે ગુરુ ગોવિંદસિંહે ખુશ થઈને કહ્યું આ તો ખૂબ સારા સમાચાર છે સવારનો બોલેલો સાંજે ઘેરે પાછો આવે તો તેને ભૂલો પડેલો કહી શકાય નહીં હવે બીજો કોઈ સમાચાર સંભળાવો દૂતએ કહ્યું મહારાજ

દૂતે તરત જ કહ્યું કે મહારાજ એવું ના બોલો કુમારોએ ધર્મને માટે બલિદાન આપી દીધું છે એટલું જ કહીને દૂતો રડવા લાગ્યા ગુરુ ગોવિંદસિંહે કહ્યું અરે ભાઈ આ શુભ સમાચાર સંભળાતી વખતે તમે આ રીતે રડી રહ્યા છો તે બરાબર નથી શુભ સમાચાર તો હસતે હસતે ઉત્સાહપૂર્વક સાંભળવા જોઈએ જલ્દી બતાવો કે સિંહના સંતાનોએ ક્યાં અને કેવી રીતે ધર્મ માટે પોતાનું બલિદાન આપ્યું દૂતોએ જણાવ્યું ગુરુજી મુખવાલથી છૂટા પડીને માતા અને બંને કુમારે ગંગુ રસોઈ સાથે તેને ઘેરે જતા રહ્યા પરંતુ ગંગુએ માતાજીના ઘરાનાની લાલચમાં આવી ગઈ અને વિશ્વાસઘાત કર્યો અને કુમારોને ગિરફતાર કરીને સરહિંદના નવાબના હવાલે કરી દીધા સરહિદના નવાબે તેમને કહ્યું કે બાળકો જો તમે અમારા ધર્મને સ્વીકાર કરી લો તો તમને જીવતદાન આપવામાં આવશે તમારી લગ્ન કરાવશું તેમણે નવાબને સ્પષ્ટ રીતે સંભળાવી દીધું કે ધર્મની મહત્તા એ તો શું કરોડો પ્રાણ કરતા પણ વધારે છે ધર્મ કોઈ વેચવાની વસ્તુ નથી તેને તમે લાલચ આપીને ખરીદવા ઈચ્છો છો તમે ભલે અમારા પ્રાણ લઈ લો પરંતુ અમે અમારો ધર્મ નહીં છોડીએ સાંભળીને ગુસ્સે થયેલા નવાબે તે બંને બાળકોને મારી નાખવાનો હુકમ કર્યો છતાં તેઓ ચરાય ન ડગ્યા આથી નવાબે તે બંને કિલ્લાઓની દિવાલમાં જીવતા ચણાવી દીધા બંને કુમારો છેવટે સુધી હસતે હસ્તે ધર્મની જય બોલતા રહ્યા માતાએ જ્યારે આ સમાચાર સાંભળ્યા તો છત ઉપરથી પોતાના પ્રાણ આપી દીધા ગુરુ ગોવિંદસિંહ ખૂબ ખુશ થઈ ગયા અને કહ્યું ફતેહસિંહ અને જોડાવર સિંહ સાચા વીર હતા આપણે બધાએ તેમની પાસેથી બોધ લેવો જોઈએ આ રીતે નિર્ભરતાપૂર્વક બલિદાન આપીને ધર્મની રક્ષા કરી શકાય ધન્ય છે એ બંને વીરોને જેમને ધર્મની શાખ વધારી જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ ધર્મ અને આધ્યાત્મનું વિશાળ કાર્ય કલેવર એક જ ઉદ્દેશ છે કે વ્યક્તિત્વને ઉત્કૃષ્ટ બનાવીને સજ્જનો શાલીનતાના ઉચ્ચ શિખર સુધી પહોંચાડવું આ પ્રયોજન માટે જે ઉત્કૃષ્ટ ચિંતન અને આદર્શ કાર્યોની જરૂર છે તેને એકત્ર કરવા માટે નિરંતર અથાગ પ્રયત્નો કરવા તેનું નામ તપસાધના છે સ્વાધ્યાય સત્સંગ મનન તથા ચિંતન અને આના સિવાય બીજો કોઈ ઉદ્દેશ નથી પરમ પૂજ્ય પંડિત શ્રીરામ શર્મા આચાર્ય જય ગુરુદેવ જય ગુરુદેવ જય